લુક એટ અ લાઈફ વી રિયલાઇઝ ઇટ ઇઝ ક્રિપ્ટેડ બાય અધર્સ કારણ કે બીજાને જોઈ જોઈને આપણે શું બોલવાનું શું પહેરવાનું શું ખાવાનું શું કરવાનું એવરીથિંગ ઇઝ બિકોઝ જગતને રૂડું દેખાડવા માટે આપનો પ્રયત્ન હોય છે

વધારે જોઈએ આ કોવિડ કરતાં બી ખતરનાક છે આ કોવિડ તો આજે નહીં તો કાલે કાલે નહીં તો આવતા વર્ષ સુધીમાં ખબર શાંત બી થઈ જાય વોટ અબાઉટ ધેટ પેન્ડેમિક વોન્ટ મોર વધારે જોઈએ વધારે જોઈએ વધારે જોઈએ સો વોન્ટ મોર નામના પેન્ડેક પેન્ડેમિકમાં આ જીવ અનંત કાલથી પકડાયો છે વોન્ટ મોર

પણ સેટિસ્ફેક્શન નહીં મળે એટલે કે પહેલાં તો ભોગે છા જ ન જાગવી જોઈએ પણ ભોગે છા જાગે અને તું ભોગ બી ભોગવે તો એવી રીતે ભોગવવું જોઈએ તેને ત્યાં તેને ગુંજતા ઉપનિષદ સૂત્ર એ કેવી રીતે ભોગ ભોગવવો એ બી જ્ઞાની બતાવે કે પાછી તુરંત ભોગની ઈચ્છા કે ત્વરાતી કે જલ્દી ન થાય સો એક તો વોન્ટ મોરનું પેન્ડેમિક અને બીજું માઇન્ડલેસ કન્ઝમ્શન સો સી એન્શિયન્ટ ટાઈમ્સ એન્શિયન્ટ ટાઈમ્સ મીન્સ જ્યારથી ગાડીઓ બની ત્યારથી કાર્સ એટલીસ્ટ આ બધાને ખબર હશે કે વેન યુ પોચેઝ અ કાર ઇટ ઇઝ લાઈક અ લાઈફ પાર્ટનર ટીલ ધ ટિલ ઓલ ધ પાર્ટ્સ ડોન્ટ સેપરેટ ઇટ્સ વિથ યુ ટાયરો ચેન્જ થઈ ગયા સીટ્સ ચેન્જ થઈ ગઈ એસી ચેન્જ થઈ ગયું તમારી મ્યુઝિક સિસ્ટમ ચેન્જ થઈ ગઈ બગડી બગડીને પણ તમારો જીવ કોઈ દિવસ ચાલે નહીં એને કાઢવાનું ઇટ વોઝ લાઈક લાઈફ પાર્ટનર હા તમે તમારા નામ બોલી દો તમારા લાઈફ પાર્ટનરના તો ઇવન કાર ભલે જળ છે બટ ઇટ વોઝ લાઈક અ લાઈફ પાર્ટનર ટીલ ઓલ ધ પાર્ટ્સ ડોન્ટ સેપરેટ ફોલ અપાર્ટ ઇટ્સ વિથ યુ ધ કાર ઇઝ વિથ યુ ઓનલી ટિલ ધ નેક્સ્ટ મોડેલ કમ્સ આઉટ ફોન બી તમારા બગડો બી નથી એક સ્ક્રેચ બી પાડ્યો નથી પેલું કાઢ્યું હોય તો સ્ક્રેચ પડે ને પણ બસ નેક્સ્ટ મોડલ આવ્યો એટલે આ કાં તો નાના છોકરાઓને આપી દેવાનું આમ ભેટની અદાથી ચાલ તું વાપર સીધો તું વાપર ઓર ખાનામાં જાય તમે ખાનાઓમાં જુઓ બે ત્રણ તો સ્પેર પડ્યા હશે સો ટીલ ધ નેક્સ્ટ મોડલ સી ધ તૃષ્ણા લેવલ પહેલાં બી ગાડી વાપરતા હતા એવું નહોતું એ બી ભોગ કહેવાય જો ભોગના લિસ્ટમાં લેવું હોય તો હમણાં પણ ગાડી ફોન્સ બધા વાપરે છે પણ નાવ ખરાબ થયો છે કે નહીં બગડી ગયો છે કે નહીં એમને

તો ટેમ્પરેચર ઝોન્સમાં ચાર વેધર હોય રાઇટ સ્પ્રિંગ સમર ફોલ વિન્ટર અને ટ્રોપિકલમાં લગભગ ત્રણ હોય સમર મોન્સૂન્સ અને વિન્ટર સો તમારા લોકોનું કોઈ વાર યુ મસ્ટ બી હેવિંગ ફોર ક્લોથિંગ ફોર વેર એનો આ સમર વેર છે આ વિન્ટર વેર છે આ ફોલમાં મને ખબર ફર્સ્ટ ટાઈમ ગયેલા તારે સોનલબેને ફોલના કપડાં બતાવ્યા હતા પિંક એન્ડ પર્પલ હતા બધા એવા કંઈક હતા આ સમર વેર હોય આ વિન્ટરવેર હોય બધા કોટ્સને બધા હોય અને બ્લેક કલર મેન હેટન ઇઝ ફૂલી બ્લેક એવરી વન ઇઝ વેરી બ્લેક એન્ડ તો એવી રીતે ક્લોથિંગ કેટલા હોય એવા તો કાં તો ત્રણ હોય આ અમારા મોન્સૂન્સના કપડાં છે આ સમરના છે આ વિન્ટરના છે અથવા સેફ ફોર સિઝન્સ નાઉ ફેશન ચેન્જીસ એવરી વીક કેટલા જોઈએ ફિફ્ટી ટુ ક્લોદિંગ લાસ્ટ વીક જે પહેર્યો તો લાસ્ટ વીકની ફેશન પ્રમાણે તો નાવ યુ કાન વે દેટ સી હાઉ ઇટ ઇઝ ગોઈંગ એક બાજુ માઇન્ડલેસ કન્ઝમ્પશન અને બીજી બાજુ વોન્ટ મોર વોન્ટ મોર વોન્ટ મોર પંદર વર્ષ જૂના આપણા કપડાં છે હજી તમે જોઈ લેજો મુંબઈ જઈને જોઈ લેજો પંદર વર્ષ પહેલાંના હોય આસ્ક યોર સેલ્ફ હવે યુ આર નોટ ફિટિંગ ઇન ધોઝ યુ નો વાય રાઈટ બીકોઝ યુ હેવ બીન ટુ ધરમપુર એન્ડ યુ હેવ ગેઇન્ડ વેટ સો યુ ડોન્ટ ફિટ ઇન ટુ ઇટ કાઢશો નહીં એન્ડ યુ નો વોટ ધ ગુજય વોટ રીઝન્સ ધ ગુજય ગીવ હવે મેં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી છે હું સ્લિમ થઈને આઈ વિલ વેર ધેટ કદી થવાની તું એવી કદી આપવાનો પણ જીવ ચાલતો નથી અને પતલા થવાનો પણ જીવ ચાલતો નથી એટલે કપડાં રહ્યા કરશે નો સી ધ મેન્ટાલિટી આઈ એમ સેઈંગ આપણી પરિગ્રહ સંજ્ઞા આપણા ભોગ સંજ્ઞા ભોગ સંજ્ઞાથી તું હિંસક બને હિંસક બને એટલે પરદ્રવ્યથી કંઈક લેવાનો તને મન થાય એટલે પછી પરદ્રવ્યનું સંગ્રહ કરે એટલે હિંસક બને તે પરિગ્રહી બને અને વિચારનો પણ પરિગ્રહ બને એટલે એકાંતિક બને જો ત્રણ મહાન સિદ્ધાંત જૈનિઝમના અહિંસા અપરિગ્રહ અને એકાંત પણ આવી રીતે ચાલે સ્વ સાથે જોડાણ નથી એટલે પર તરફ આક્રમણ છે હિંસા એટલે એનો ભોગવટો અને એનો પરિગ્રહ એનો ભેગું કરવું એટલે પરિગ્રહ અને એ ભેગું કરવામાં વિચારનો આગ્રહી બની જાય એટલે એકાંતિક અને ભગવાન મહાવીરના સિદ્ધાંત છે બી અહિંસક બી અપરિગ્રહી બે એટલે ટૂંકમાં સ્વપ્રત્ય વલો અને ખાસ ખાસ તો પાસ્તાવ સ્વપ્રત્ય વલો પછી બહુ નિયમો નહીં પાલવા પડે તમારી દશા જેવી થઈ જશે નિયમ તો તેને પાલવું અને દશા ના હોય બહુ રૂલ્સ નહીં માનવા પડે પાલવા પડે કારણ કે તમે હશો જ કરો તમે હસો જ મૈત્રીવાલા પ્રમોદવાલા કરુણા મધ્યસ્થતા આત્મમય જીવન સો ધ પ્રોબ્લેમ ઇઝ છૂટતું બી નથી ભેગું બી કરવું છે અને ભોગ પણ માઇન્ડલેસ છે જસ્ટ ઇમેજિન તો અત્યારે મારી પાસે ટાઈમ નથી નહોતો આઈ વુડ હેવ ગોન ઇન ટુ માઇન્ડફુલ કન્ઝમ્પશન એન્ડ માઇન્ડલેસ કન્ઝમ્પશન સો બે ત્રણ વખત આપણે માઇન્ડલેસ લખતા હતા ત્યાં એન્ડલેસ સદગુરુ બ્રિંગ્સ એન એન્ડ ટુ ધી એન્ડલેસ ટ્રાન્સ માઇગ્રેશન તો ઇટ ઇઝ આમ વાંચતા તો સરખું લાગે પણ પછી મેં કીધું પણ એન્ડલેસ હોય તેનો એન્ડ કેવી રીતે થાય જો અનંત હોય અંત ન થઈ શકે એવો તો એનો અંત મેં કીધું કાર્ડ બાપા આ આપનું વાચક વર્ગ એટલું હવે વિશાલ બનવાનું છે એટલે એ વિશે સદગુરુ બ્રિંગ્સ એન એન્ડ ટુ એન્ડલેસ ટ્રાન્સમાઇગ્રેશન તો કહી કે જો આ અંડરલાઇન કરીને મોકલશે કે આ ખોટું નીકળવા કાં તો ઇંગ્લિશ ખોટું છે કાં તો અધ્યાત્મ ખોટું છે કાર્ડ બાપા સીધું ટ્રાન્સમાઇગ્રેશન લખ આપણે કોઈ એડજેક્ટિવ મૂકવાનું ઈ બ્રિંગ્સ એન એન્ડ ટુ ધ ટ્રાન્સમાઇગ્રેશન નો પ્રોબ્લેમ નાવ ઓકે એ બધામાં વધારે ટાઈમ ગયો છે બાકી આખું લખવામાં મહિનાથી ઓછું ગયું છે પણ આ બધું કરેક્શનમાં વધારે ગયું કે હવે આ કોઈ બી ભૂમિકાવાળો કોઈ બી વૃત્તિવાળાને ઓછામાં ઓછું મળે અને વધારેમાં વધારે મળે નિંદા કરવા માટે ઓછામાં ઓછું મળે અને કલ્યાણ કરવા માટે વધારે મળે પણ કલિયુગ છે મને કંઈ ફરક નથી જેનું થવાનું હશે કલ્યાણ એને આત્મસિદ્ધિથી થવાનું છે તો ભગવાને જ કીધું છે આમ થકી તો એ ભાવમાં જ એનું કલ્યાણ રહ્યું છે કોઈ બી સ્વરૂપે કોઈ બી રીતે એ ભાવમાં પહોંચશે એટલે એનું કલ્યાણ જ છે સો અ સાધક શુડ હેવ અ ક્લિયર વિઝન એન્ડ અ ક્લિયર ડિરેક્શન એ કેટલું કરી શકે આઈ એમ નોટ આસ્કિંગ ટેલિંગ યુ નાવ આઈ એમ નોટ મેન્શન એનીથિંગ અબાઉટ ઇટ બટ હિઝ વિઝન શુડ બી ક્લિયર એન્ડ હિઝ ડિરેક્શન ઇઝ ક્લિયર વોટ ડઝ હી વોન્ટ ઇન લાઈફ એન્ડ વાય તમે સિદ્ધિ મેળવી છે કે નહીં એની વાત નથી કરતો આટલું આટલું દર્શન મો તો મંદ કરી આપો મને બિકોઝ દિસ ઇઝ રિલેટેડ ટુ દર્શન મો વેટ યુ આર ઓલવેઝ કન્ફ્યુઝ કન્ફ્યુઝ કન્ફ્યુઝડ દેર ઇઝ અ બેગેજ ઓફ કન્ફ્યુઝન એન્ડ નથિંગ એલ્સ યોર માઇન્ડ વોન્ટ્સ કન્ફ્યુઝન મને તો એમ લાગે છે કે યોર માઇન્ડ વોન્ટ કન્ફ્યુઝન ચાલો પેલા એક રોટલી વધારે ખાઉં કે થોડા ભાત લો એમાં સ્ટ્રેસ દેખાય મોઢા પર મને લાગે કન્ફ્યુઝન ઇઝ અ વે ઓફ લાઈફના વી ડોન્ટ વોન્ટ ટુ બી ક્લિયર ઇટ સીમ્સ અધ્યાત્મની તો વાત હું બહુ પછી કરીશ પણ નાના નાના ડિસિઝન સોમવારથી છે મંગળવારથી છે ને બટ કરો કે નહીં કરો આખી કરો કે અડધી કરો આપણા ઋષભ ભાઈ જેવા ઓલવેઝ કન્ફ્યુઝ યુ નીડ ટુ બી ક્લિયર ઇન યોર લાઈફ વોટ યુ વોન્ટ એન્ડ વાય વાય ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બીકોઝ યુ કેન જસ્ટ એકો વોટ યુ વોન્ટ આત્મા વાય એક સ્પોર્ટ્સ કાર હોય તો વધારે સુખ મળે વાય યુ વોન્ટ આત્મા સો યોર વાય હેઝ ટુ બી ક્લિયર વોટ એન્ડ વાય ફોર દેટ યુનિટુ ફસ્ટ પ્યોરિફાય યોર ઇન્ટલેક્ટ થ્રુ સચસ સિમ્પલ તમે લોકો અમને ક્વિઝનું બધા વિકલ્પો છોડીને સાંભળો હા એનું તો જે એનું તો ફિક્સ બી થઈ ગયું છે શું થવાનું છે હા એ પ્રમાણે ગિફ્ટ બધું રેડી બી કરી દીધું છે પણ કોઈ કોનાથી જિંદગી સુધરી જાય એવી રીતે એકાદ વચનથી આપણે કેટલા એવા દ્રષ્ટાંતો સાંભળ્યા એક વચનથી આંખ ખુલી ગઈ રોહની આ ચોરની ને બધી દબાદબ ધબાધબા આત્મકલ્યાણની શ્રેણી પરંપરા એટલે ક્યારે એ રાઈટ ટાઈમ આવી જાય અને આપણે ચોંટી જાય અને ખસે નહીં આપણા ચિત્તમાંથી અને આપણું કલ્યાણ સ્ટાર્ટ થઈ જાય સો એવરી ટાઈમ પેલું રાફેલની જેમ આપણે લકી ડ્રો કર્યા જ કરવાનું કરવા જ કરવાનું કે આ સત્સંગ હું બરાબર સાંભળીશ કોઈ વાર આ સત્સંગ મારું બદલી આ સો યુ ફર્સ્ટ ઇન ટુ પ્યોરિફાય યોર ઇન્ટલેક્ટ બાય ગુરુઝ સત્સંગ બે સ્ટેપ છે કે બહુ વધારે નથી હવે એકદમ ક્વિઝના આંગને બીકરા હોય તો હું કંઈ લાંબુ લાંબુ થોડી કરી શકું પ્યોરિફાય યોર ઇન્ટેલેક્ટ સેકન્ડ કન્સલ્ટ યર ઇન્ટલેક્ટ બિફોર એવરી એક્શન બસ બુદ્ધિની શુદ્ધિ કરો સત્સંગ દ્વારા અને બુદ્ધિ વાપરો આટલું ઈઝી કોણ બતાવશે બોલો કાંઈ છે જ નહીં બુદ્ધિની શુદ્ધિ કરો ખૂબ એમાં આત્મનિરીક્ષણ આવી જશે કે આ તો મારો અહંકાર છે આ તો મારું મોમત્વ છે બધું તો બુદ્ધિની શુદ્ધિ કરો અને કોઈ પણ કાર્ય કરતી પહેલાં કન્સલ્ટ યોર ઇન્ટેલેક્ટ એને વિના નહીં કરવાનું ગુરુને પૂછાય તો તો બેસ્ટ છે પણ એક લેવલ પર એ ડિપેન્ડન્સી પર મને નહીં જોઈએ વિવેક તમારો હોવો જોઈએ આપણું ટેલી થવું જોઈએ ધેટ ઇઝ કમિંગ નિયર ટુ સમ્યક દર્શન ડોન્ટ થિંક યો આસ્કિંગ ઇઝ યોર ભક્તિ આપણું ટેલી થવું ઇઝ યોર ભક્તિ આટલા ક્વેશ્ચનના આન્સર્સ જ આપ્યા કરવા નો દેટ ઇઝ નોટ ધ માર્ગ એ તો એકદમ મૂંઝાયેલો જીવ હોય તો એ બાકી બધું ટેલી થવું જોઈએ એટલો બુદ્ધિની શુદ્ધિ તમારી થવી જોઈએ એટલે પૂછપૂછ કરવાનો માર્ગ નથી આગના આરાધનરૂપ માર્ગ છે પણ પૂછપૂછ કરવો એ માર્ગ નથી એ તો એકદમ ઇનિશિયલ સ્ટેજમાં પછી તો અમને મારા ગુરુદેવ આમ વિચારતા હશે અને આમ કહેશે એવી એવી એવું અનુસંધાન જોયું ઇફ યુ હેવ અન્ડરસ્ટ ધી આશય ઇફ યુ હેવ કોટ ધ વર્ડ્સ તો નહીં થાય ઇફ યુ હેવ કોટ ધી આશય તો બધી ચાવીઓ ખુલતી જશે તાલાઓ ખુલતી જશે એક ચાવી જો મળી ગઈ બરાબર સો પ્યોરિફાય યોર ઇન્ટલેક્ટ કન્સલ્ટ યોર ઇન્ટલેક્ટ ધર બાય યુ કેન ગાઈડ યોર ડિઝાયર્સ ઓર્ગનાઇઝ યોર ડિઝાયર ગાઈડ યો ડિઝાયર્સ ડમ્પિંગ કરાય તો ડમ્પ જ કરો પણ ન થાય તો ઓર્ગેનાઇઝ કરો કે આનાથી મને બહુ નુકસાન છે એના કરતાં હું આ કરું અથવા તો હમણાં નહીં કરું અમને આનાથી ચલાવી લઉં છું પછી આવું સો ઓર્ગેનાઇઝ આઈ એમ વેર આઈ એમ એક્સપેક્ટિંગ કે બધું કોઈ ડિઝાઇઝ પૂરી નહીં કરો અને એવી રીતે ઓર્ગેનાઇઝ તો કરો ઓછું નુકસાન વધારે નુકસાન લોંગ ટર્મ વિઝન શોર્ટ ટર્મ વિઝન બસ So, steps to bege, purify your intellect and consult your intellect, and that's it. So, what is simplicity? I was telling someone two, three days back simplicity is clarity and purity. Paz. Clarity, you are very, very clear in your vision, and purity, you are moving towards it, a little bit purity of heart. So, the sur within is. કોઈ આપે તો બી તમે કહો ને નહીં જોઈએ કાજુકતરીનું બોક્સ લઈ આવે હવે ગ્રોસરીમાં મળે છે આ તમને લઈ આવે અને કેમ તમારી બાધા છે ના તમે તો બેન કેટલા पतला છો યુ કેન અફોર્ડ પણ આઈ ડોન્ટ વોન્ટ

કર્મ ઇઝ ગીવિંગ તો એમને ભોગવવું પડે તો કોઈ બી જ્ઞાનીને બી ભોગવવું પડે કેમ ખાલી કાનના ખીલા ઠોકવાના જ એક્ઝામ્પલ કેમ અપાય એ પાપનો ઉદય છે તો આ પુણ્યનો ઉદય છે એ તો બંને ઉદય પણ હી વોન્સ નો મોર ધીસ શુડ બી યોર ફિલિંગ વિદ વેધર તમે એક આજુકતરી ખાતા હો કે તમે ન ખાતા હો કોઈ મોઢામાં મૂકી દીધી તો ડોન્ટ ડુ એની ડ્રામા યુ ડેન વોન્ટ ધેટ્સ ઇટ મને કાંઈ બીજી હોવ જ નથી બે ત્રણ વર્ષ મને ખબર છે અમારી જૂની ટેવ સુરતીઓમાં તો એવી જૂની ટેવ કે પંદ પંદર ડબ્બા નાસ્તા બનાવે એક વીક પહેલાંથી ખાસતા કચોરી તલાય બુંદી તલાય બુંદી બનાવાય મારા જો મારા જોને હાઇસ્ટ કામ પહોંચે અને પછી બધું મોકલે બી ખરે સો બધા ડબ્બા હતા કેટલા વર્ષોથી એક ડબ્બો ટચ કરતા નથી પડ્યો છે ત્રણ ચાર ચીજ કોઈને ત્રણ દ્રવ્યો હોય કોઈને ચાર દ્રવ્યો હોય અને છે એક ડબ્બો સી ઇટ્સ નથિંગ ગ્રેટ ફોર યુ પીપલ બટ ઇટ્સ વેરી ગ્રેટ ફોર સુરતીસ પંદર ડબ્બા હોય ચોલાફળીનો એક ડબ્બો ચકરીનો એક ડબ્બો હોય સક્કરપારાને તમને જે જે બધું મળ્યું છે ને એ બધાનો એક 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 ડબ્બો હોય પેલી પૂરી પેલી પૂરી યલો પૂરી વ્હાઈટ પૂરી ફરસીપુરી ગોબા પૂરી ગોબા ફરસી ફરસીપુરી એવી રીતે આમ છેલ્લે ચામાં બી બોડી બોડીને ખાવાની એન્ડ સડનલી વિથ સત્સંગ ઇન્ટરલેક ગેટિંગ પ્યોરિફાઈડ નો ડબ્બાઝ એટલીસ્ટ લાસ્ટ થ્રી ઇયર્સનું તો મને યાદ છે ઇટ ઇઝ નોટ ટચડ સો ઇટ્સ વેરી ગ્રેટ થિંગ ઇન અ સુડ ફેમિલી આ જીરાલું નહીં ઉપરથી લેવાનું નહીં સિંગની ચટણી નહીં લેવાની આખું પર્યુશન મારી નાની ખાસ બે અઠવાડિયા પહેલાં લીંબાઓ લીંબુઓ લીંબુઓ એને કહેવાય બટ સી યુઝ ટુ સે લીંબા એનો તો લીંબુ એનો જ્યુસ ક્રશ કરે એને બોઈલ કરે એટલે અચિત થઈ જાય એના બાટલા બનાવે અને રેખુંને મોકલે એની વાલી દીકરી મારી મારી મા હવે આ અચિત છે એટલે હવે તો પર્યુષણમાં એ કે મારું નામ દઈને કે પીવડાવજે વન ફાઇન ડે મને જસ્ટ માઇન્ડફુલ કન્ઝમ્પશન થયે સોય કોલ્ડર આપ મેં કીધું વોટ ઇઝ ધીસ એ લોકો આજે મરવાના હતા એને બદલે તમે બે એક અઠવાડિયા પહેલાં મારી નાખા લીંબુને જીઓને તો તમે બોલી કયું પડ્યું શું કહ્યું એન્ડ શી લવ મી વેરી મચ એટલે આઈ કુડ સાઉટ એટર ઓલ્સો શી વુડ લિસન અને કહે કે ઓકે તો પછી આજથી બધું બંધ એ બી બંધ કરે અને અમારું બી બંધ થાય આ બહુ વર્ષો પહેલાંની વાત પણ એ ખાલી પેલું ઈદ મુબારકને બદલે પંદર દિવસ પહેલાં બધું પાર્ટીઓ થઈ જાય એટલું જ ફરક રહેતો અને સુકવણી બી ખાતા તા સુકવણી પણ મેં બંધ કરાવી આ બધું સાંગરી ને કેર ને બધું મેં તો જો કૃપાઉદેવનું વચન છે જો આ વચનામૃત કે આ કઈ કઈ જાતની તમારી રસવૃત્તિ આ કરવી ને તે કરવી ને સુકાવ એમ કરીને કેટલું બધું બંધ સો પછી હું ગભરાઈ ગયો બીકોઝ ધર્મ આખો ડાઇનિંગ ટેબલ પર ચાલ્યો ગયો આમ નહીં કરવાનું આમ કરવાનું આમ મેં કીધું આપણે અધ્યાત્મથી દૂર થતા જાય તમારે જે કરવું હોય તે કરો હું મારા આત્મા તરફ વળવાની અને સ્થિર થવાની કોશિશ કરું પણ ધીસ ઇઝ ધ બેઝિક થિંગ્સ વી વાર ટોટ ઇન ધ બિગિનિંગ સો વી મેક કરેક્શન્સ ઇન ધેટ એન્ડ વી ફીલ હવે બટેટા કાંદા નથી ખાતો હવે હું આ નથી કરતો અને એમાં એટલું કૃતકૃત્ય કૃત્ય થાય સિમ્પ્લિસિટી ગેટ સિમ્પલિસિટી વેર યોર માઇન્ડ સેઝ આઈ વોન્ટ નો મોર પુણ્યનો ઉદય બી આપે પાપનો ઉદય લઈ જાય મિત્રો આપે કંઈ બી કોઈ વાર ઔચિત્ય અને એ દાક્ષિણ્યતા ઔચિત્ય આ બધા ગુણોના કારણે આપણે રાખવું પણ પડે કોઈ એકદમ પ્રેમથી લાવ્યું હોય ના ન પડી શકાય પણ યુ વોન્ટ નો મોર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ જો દુઃખ આ રીતે જ મટે પૈસાથી દુઃખ નહીં મટે મને કિરીટ દોષીનો ઈમેલ આવ્યો બિચારા પેલું તમારું એનઆરઆઈ ઇસ્યુ હોય ને બધા વન એટી ને બધું તો હવે એને પ્રતિષ્ઠા કોઈ વાર હોય એટલે પાછું આવું હતું એટલે હી હેડ ટુ લીવ ઇન્ડિયા વિચ ઇઝ અ કોમન થિંગ યુ ઓલ હેવ ધેટ પ્રોબ્લેમ સો દુબઈ ગયા કે દુબઈથી પછી હોંગકોંગ અને પછી એમ કે બાપા તમારા વિના પ્રદ્યુષણ કરું મેં કીધું પણ વોટ એવર હવે જે સિસ્ટમ છે એને જો પ્રતિષ્ઠા લઈએ તો તમારે ફર્સ્ટ ડિસેમ્બરથી તો અહીંયા આવવું જોઈએ હા ગેસ્ટ તરીકે ન અવાય સેવક તરીકે આવે હા એટલે સેવા માટે આવવા ને એવી રીતે તો પાછા ત્રીસ દિવસ લાગશે એટલે તમે હમણાં દોઢસો દિવસ થવા આવે એની પહેલાં ચાલ્યા જાઓ ઇવેન્ટ ત્યાં ફસાનો ત્યાંથી હોંગકોંગ જવાના હતા હોંગકોંગ દુબઈને એ પેલું રેડમાં લિસ્ટમાં બનાવી દીધું એટલે ત્યાંથી હોંગકોંગ નહીં જઈ શકે એક લેવલ પર નો કન્ટ્રી એ કે બાપા જ્યાં જ્યાં અમારા ઘર છે ને ત્યાં અમે જઈ શકીએ એમ નથી મુંબઈમાં છે ધરમપુરમાં છે લંડનમાં છે હોંગકોંગમાં છે એક કોઈ જગ્યાએ અમે જઈ નહીં કે પહેલી વાર તમે કીધું કે ન પૈસા શરણરૂપ છે ન પુણ્ય શરણરૂપ છે પહેલી વખત ભાન પડ્યું પૈસા બી નહીં અને પુણ્ય બી નહીં અત્યારના આમ ને આમ રહીએ છીએ હવે બોલો એ રેગિસ્તાનમાં આટલું ટાઈમ રે તો માણસ ગાંડો ન થઈ જાય કે હા હવે ગાંડા બનીને ત્યાં ટકતા હોય તે વાત અલગ છે પાછી એ અલગ વાત છે પણ શું કરવાનું ત્યાં અને તબિયતને બધાના કારણે કશે ન ફરવાની તો દુબઈમાં ફરવાનું તો ઘણું છે પણ કાંઈ નીકળે નહીં બધું હું અહીંયાથી મોકલાવું પુસ્તકો મોકલાવું સત્સંગ મોકલાવું તો એમ કે એવરી ડે અમારું પર્યુશન ચાલે છે તમારો પાપના ઉદયને હું ધર્મનો ઉદય બનાવવાની કોશિશ કરું પૈસાથી દુઃખને માટે મેં પૈસાવાળાને સ્યુસાઇડ કમિટ કરતા દેખ્યા છે અને બચી ગયા તા એ ટ્રેજેડી છે એટલે પૈસા હોય એટલે દુઃખ માટે વધારે સ્યુસાઈડ ને બધા ઝૂપટપટ્ટીમાં નથી થતા મોટા મહેલોમાં જ થાય છે 500 tons of sleeping pills consumed in USA every day. Uh, oh. Every day. That day is not far where everyone will have to first gobble a pill before sleeping and gobble a pill after eating. પચવા માટે સુવા માટે અમુક એજ પછી આઈ કેન અન્ડરસ્ટેન્ડ અમુક એજ પછી યુ સી એન્ડ દેટ ઇઝ ફાઇન યંગસ્ટર્સ ફાઇવ હંડ્રેડ ટન્સ પર ડે ચલો યુએસએ ના છોડો આખું વર્લ્ડ બી લો ને તો બી વોટ કોક માનસિક રોગ કે શારીરિક રોગના કારણે એને લેવી પડે તો આઈ ડોંટ આઈ એમ નો મને વાંધો બી નથી પણ તમે અટકાવી જ ન શકો તમારા વિચારોને એટલો કંટ્રોલ બી તમારા ઉપર ન હોય તો પૈસાથી દુઃખ નહીં મળે અને ફો કાંઈની ઇન્ફોર્મેશન એજ્યુકેશનથી પણ નહીં કારણ કે આજકાલના મા બાપને એક જ ધૂન હોય કે સારામાં સારું એજ્યુકેશન આપી દે છોકરાઓ એના માટે હેવ ટુ ગો લિટલ એટલે કાંઈક વેચવું પડે કરવું પડે પણ બેસ્ટ એજ્યુકેશન આપી દે તો સુખી થશે એ બ્રહ્મ નહીં રહેતા આઈ હેવ સીન એન્જિનિયર્સ લેન્ડેડ ઇન જેલ્સ એટલા સરસ એજ્યુકેશન હોય પણ વૃત્તિનો અંકુશ ન હોય તો જેલ ભેગા ભી થયા એવા પણ જોયા ધર્મના સંસ્કાર આપ્યા તો તમે ફરજ પૂરી કરી તમે સારી યુનિવર્સિટીઝમાં એને ભણાવ્યું એ તો ભણાવવા જ જોઈએ પણ તમારી ફરજ પૂરી નથી થઈ તમે ધર્મના સંસ્કાર આપ્યા તમારી ફરજ પૂરી આવે કે હવે પેલું આપ્યું ધર્મના સંસ્કાર આપ્યા નવું કંઈક ચાલુ કરવા માટે થોડી મૂડી આપી બધું જ કામ અમારું પૂરું હવે વાનપસ થાવન્યસ્થાઓ પણ ધર્મના સંસ્કાર ના આપી શક્યા તો એના વિના કોઈ સુખી થશે નહીં તમારા છોકરાઓને જુઓ સારી યુનિવર્સિટીમાં તમે બનાવ તો પછી ડિવોર્સિસ તરફ કેમ છે બ્રોકન ફેમિલી તરફ કેમ છે કારણ કે ધર્મના સંસ્કારમાં તમે હવે એને જે ઈચ્છા હોય તે કરે એમ કરીને મૂકી દીધું તો તમે ચૂક્યા એક એ જમાનો જુઓ સાહીઠ હજાર વર્ષના રાજા દશરથ થયા ત્યારે તો રામનો જન્મ થયો દશરથ રાજાનું આયુષ્ય એટલે તે વખતે જે આયુષ્ય હશે એની અંદર આ પરફેક્ટ હશે પણ સિક્સટી થાઉઝન્ડ યર્સના દશરથ થયા ત્યારે રામ વોઝ બોર્ન રામ વોઝ ટ્વેન્ટી સિક્સ સીતા વોઝ ટ્વેન્ટી ફોર અને જેવું ખબર પડી કે વનવાસ ઇન વન આર હી લેફ્ટ મહેલ આ સંસ્કાર નો આર્ગ્યુમેન્ટ્સ નો મીટિંગ્સ નો નથિંગ ઇન વન આર ફોર ફોર્ટીન યર્સ ઇઝ ગોઈંગ તમારો છોકરો ખાલી ત્રણ દિવસ માટે પિકનિક પર જતા હોય ને તો આમથી વધારે ટાઈમ લગાડો સલાહ આપવામાં લાઈફનું ડિસિઝન લેવા વાળા દિસ નો ધર્મનો સંસ્કાર કેવા સંસ્કાર હશે વશિષ્ઠજી પાસે ભણેલ એટલે એને વિશ્વામિત્ર ને આ બધું આપણે જાણીએ છીએ યોગ વશિષ્ઠ ને બધું કેવા સંસ્કાર કે તું એજ્યુકેશન પૂરું નહીં કરતો વાંધો નહીં પણ પહેલા ગુરુદેવ પાસે સંસ્કાર લઈ લે તે આ બોલ્યા સંસ્કાર એક કલાકમાં ચૌદ વર્ષનો અને મા સીતાનું તો વિચાર કરો ચૌદ વરસના વનવાસ પછી રિટર્ન થાય એના પછી વીસ વર્ષનો વનવાસ સેપરેટેડ ફ્રોમ રામ વિથ લવ કુશ ટ્વેન્ટી યર્સ ફોર્ટીન થોડા મંથ અગેન ટ્વેન્ટી યર્સ આ બધા મહાપુરુષોને અને મહાસને આપણે મૂર્તિ બનાવી બનાવીને પૂછે ચૌદ વર્ષ થોડા દિવસ બી હજી સુખ શાંતિ નહીં ત્યાં પહેલું જે બી ઘટના ઘટી અને પાછું લક્ષ્મણ ભૈયા મૂકી જાય અને વીસ વર્ષ અધર્મના સંસ્કાર કેવો ધર્મ ગઈ ખાલે મને હું જતો તો બહાર અને અનિરુદ્ધ મળી ગયો મને લિફ્ટ આગળ આરાધનામાં અનિરુદ્ધ આત્મા મેં તો તને ખબર છે કે મેં તમને નથી પણ તો એઝ યુઝલ હ ભવાઈ યુ નોટ ક્લિયર ને તો આપણે તો ફટફટ બોલીએ ને કે મારું બોલું કરવા મંદત નથી ના વાત પતી ગઈ પણ આમ જાણે કે આમાં હું અમને શૂટ ના કરતો મેં કીધું જો કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ એની માં હજી એ બ્રહ્મ જ છે કે મેં મારા દીકરાનું નામ કૃષ્ણ ઉપર પાડ્યું છે એમ અનિરુદ્ધ એક વાપરી શકાય પણ આમ હિસ્ટોરિકલી એમના છોકરાનું નામ હતું અનિરુદ્ધ એટલે કૃષ્ણ જેવો હોય તો એનો વર હશે રહેશ દીકરો નહીં વોટ એના લગ્ન કોની સાથે થયેલા ખબર છે દુર્યોધનની દીકરી સાથે લક્ષ્મણ દુર્યોધનની દીકરી એટલે બિફોર ધ વોર દુર્યોધન હેઝ ધ ટુ આસ કૃષ્ણ તમે વેવાયના પક્ષમાં રહેશો કે પાંડવોના વેવાય થાય અને આપણે સગાનું તો બધું આપણે સાચવવું પડે ને ધર્મ સામે નહીં કૃષ્ણ કે હું ધર્મના પક્ષે રહીશ વેવાયના પક્ષે નહીં આ બધા વેલ્યુ શીખવા જેવા છે બીકોઝ ક્યારે બી જીવનમાં આવો ઇસ્યુઝ આવે તો ખેંચાઈ નહીં જવું સગાઈમાં ધર્મ બંને બાજુ હોય તો વેવાયના પક્ષમાં રહે પણ ધર્મ જ્યાં હોય ત્યાં હું રહીશ શું ઇમેજિન વહુ ના પિતા આ બાજુ અને કૃષ્ણ આ બાજુ ઇટ મસ્ટ બી અ સચ અ ટ્રેજિક મોમેન્ટ ફોર એવરી વન એટ ધ ટાઈમ અડધા સગા અહીંયા અને અડધા સગા સામે અને આવા હવે તો કંઈ બહુ જોઈન્ટ ફેમિલીઝ જેવા રહ્યા નથી પણ જ્યારે જોઈન્ટ ફેમિલીઝ હોય તો આવા ઇસ્યુઝ કેટલા આવી શકે આ ધર્મ ગ્રંથો જ આપણું માર્ગદર્શન કરે છે કેવી કેવું આ તમને ખબર બી નહીં એટલે સારું થયું તું તારી પછી તું પરંતે ને તો લક્ષ્મણ આવી જાય દુર્યોધનની પુત્રી એટલા માટે તો બી આમ આમ બાગ જેવો જ હતો એને કંઈ બહુ સમજાવ્યું નહીં કે આ સેના માટે હશે રહેવા દેવો જેનું હોય પણ કૃષ્ણ ધર્મના પક્ષે રહીને હી કેન ડૂ એનીથીંગ યુ અન્ડરસ્ટેન્ડ નો વોટ આઈ ટુ એન્ડ ના હી કેન ડુ એનીથીંગ બીકોઝ હી વોઝ હી વોઝ એમ્બોડીમેન્ટ ઓફ ધર્મ

હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ તો દુર્યોધન કોઈ અજય થઈ જશે પછી એ મરી મરશે નહીં ઇટ વોઝ ઓટ ડિસાઇડ કૃષ્ણને ખબર પડી એ બિચારાને આ જ હેન્ડલ કરવાનું હતું બધાના ડ્રામાસ બધાના ઇમોશન્સ બધા જ ક્યારેક ક્યારેક આમ ધર્મના પક્ષ માટે પણ ઇમોશનલ એ થઈ જાય કંઈક ટોળો માર્યો હશે ભીષ્મને કે તમે તો આ ટીમમાં છો છતાં તમે ભલું તો પેલી ટીમનું જ ઈચ્છો છો એટલે એકદમ ટુ પ્રૂવ હિમસેલ્ફ એ કે બોલાવો ભાનુવતીને એને આપે એ કે આજે જો આ અજે થઈ જશે આ અર્જુનને ખલાસ થવું પડશે અને આ બધું ધર્મનો નાશ થઈ જશે તો એ કેમ આપતા નહીં લે આ સો હી ગોઝ ટુ એનો ભાનુવતી વોઝ ગોઈંગ ટુવર્ડ્સ ભીષ્મ પિતામાં સ્ટેન્ટ સોય સાઈ વોટ આર યુ ડુઈંગ યુ હેવ એની લાજ મર્યાદા ગોઈંગ અલોન એટ ધીસ ટાઈમ રાતનો ટાઈમ હશે કે ગોડ નોઝ હા એ તો બધું તંબુ એટલે બધું રાતનું જ હોય દિવસમાં તો વોર તો કે આ મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય આમ જવાય કોઈના બી રૂમમાં જવાય આમ રાતના અમારે બી રૂમમાં જવાનું હોય પણ રાહુલ ના હોય તો અમે બહાર ઊભા ઊભા વાત કરી એટલી મર્યાદા તો આટલી કલયુગમાં છે તો એવું ભરવા બી દીધું તો કે હા બરાબર એક એક પણ આશીર્વાદ જ લેવા છે ને હમણાં લે કે કાલે સવારના લે ભાનુભતિ વસ કન્વિન્સ કે હમણાં મર્યાદાનું ઉલ્લંઘન છે પણ પુરુષ તો કહેવાય જ ને ભલે પિતામાં છે તો હમણાં ન જવું જોઈએ ને કાલે સવાર ભાનુમતી રિટર્ન કૃષ્ણ એ અધૂરું નહીં છોડે કોઈ પછી દ્રૌપદીને બોલાવીએ અને એની સાથે જો કૃષ્ણ ચાહે તો બધા સાવધ થઈ જાય એટલે એમને પણ ગૂમટો ભાઈ યુ કેન ડુ એનીથિંગ ભક્તના કલ્યાણ માટે ઈ કેન ડુ એની કે હવે જા તંબુમાં જા મર્યાદા મર્યાદાનું કોઈ પ્રોબ્લેમ જ નથી તો કે આવા પરમ પુરુષ માટે મર્યાદા શું પર પુરુષમાં તમે જસ્ટ તમે લાઈટ થઈ જાવ એટલા માટે પહેલા તો આમ કરીને અખંડ સૌભાગ્યવતી ભવ હવે કાઢ હવે અર્જુનને કાંઈ વાલ વાંકો નહીં થાય ધર્મ માટે હી કેન ડૂ પણ ધર્મ હોવો જોઈએ યા કે ક્લોરોફોર્મ કે જે કાંઈ લગાવે પછી કોઈ ગમે તે કાપકૂપ થાય પણ દુઃખ થાય આખી નાખી બાયપાસ કરી નાખી તો એ કાંઈ ખબર પડી નથી આટલી બધી એ કરી કંઈ ખબર પડી નહીં કે શું ગાડી દે આવું કંઈ કર્યું નતું ઇન્જેક્શન જ હતું પણ પેલું વર્ષો પહેલાં આમ અહીંયા કાલું કાલુ કાંઈ મૂકતા હતા પહેલાં એટલે હજી એ જ યાદ રહી ગયું છે મને નૌકા મંત્ર બોલો ને તમે જૈન છો તો નૌકાળ મંત્ર બોલે મને ખબર નથી મેં પૂરો બી કર્યો કે નહીં નૌકાર અને સીધા આઈસીયુમાં ખુલી કૃપાળુદેવનું દર્શન કર્યા સવારના ચાર વાગે બે વાગે સર્જરી પડી ચાર વાગે દર્શન કર્યું કાંઈ દુઃખ નહીં થયું ધીસ કેન હેપન વિથ યુ ધર્મનો સત્સંગનો આશ્રય લો કોઈ દુઃખનો અનુભવ નહીં